નમસ્કાર, હું દિનેશ સિંધવ. આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત કરું છું. તમને ખ્યાલ છે કે અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ દરમિયાન મને એક આઈડિયા આવે છે. આ વિચાર મેં તમારી સમક્ષ વ્યક્ત કર્યો અને તમે એને રિસ્પોન્સ પણ બહુ સારો આપ્યો છે. મેં તમને કહ્યું હતું અને એનો એક વિડીયો પણ બનાવ્યો હતો કે પ્રમુખનગરમાં જ્યારે જઈએ ત્યારે પ્રમુખ સ્વામીની જે મૂર્તિ છે એની સાથે તમે સેલ્ફી લેશો અને સેલ્ફી મને મોકલશો તો હું તમને દુનિયામાં ચમકાવીશ. આ મેં શબ્દ એટલા માટે વાપર્યો હતો દુનિયામાં ચમકાવવાનો કે આપણી યુટ્યુબ ચેનલ છે એટલે આપણું જે ફેમિલી છે, આપણા પરિવારના લોકો છે જે મને જોવે છે. ભારતમાં તો આપણી યુટ્યુબ ચેનલના વિડીયો જોવાય જ છે, પરંતુ સાથે સાથે અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા આ બધા જ દેશોમાં આપણા વિડીયો લોકો જોઈ રહ્યા છે. ત્યારે સેલ્ફી વિથ પ્રમુખ સ્વામી આ શોનું નામ મેં આપ્યું હતું અને મેં તમને કહ્યું હતું કે તમે જ્યારે મને સેલ્ફી પાડીને મોકલશો તો હું તમને દુનિયામાં ચમકાવીશ. તો આજે આ વિડીયોમાં તમને દુનિયાભરના લોકો જોવાના છે, એટલા માટે જ મેં આ શબ્દ વાપર્યો હતો. મને ઘણા બધા ફોટોગ્રાફ્સ લોકોએ મોકલ્યા છે, એમાંનો એક વિડીયો આજે હું બનાવી રહ્યો છું. થોડું મોડું એટલા માટે થયું કે ઘણા બધા મિત્રોએ ફોટો તો મોકલ્યા, પરંતુ એમનું નામ અને ગામનું નામ અને શહેરનું નામ નહોતું મોકલ્યું, જે મારે એમની પાસેથી મંગાવવા પડ્યા, જેથી કરીને વિડીયોમાં થોડું મોડું થયું છે. તો શરૂઆત આપણે કરીશું કે અજયસિંહ વી વાઘેલા નામના આપણા જે સબસ્ક્રાઈબર છે, આપણા ફેમિલી મેમ્બર છે, એમને મને ફોટોગ્રાફ્સ મોકલી આપ્યો આપણા નંબર ઉપર, જે મેં નંબર શેર કર્યો હતો. અને એમને પ્રમુખ સ્વામીની મૂર્તિ સાથે જે સેલ્ફી લીધી હતી તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો. અજયસિંહ વી વાઘેલા, જેમનું ગામ કોકતા છે, તાલુકો વિરમગામ અને જિલ્લો અમદાવાદ. તો અમદાવાદના રાણીપમાં રહેતા ચિરાગ પટેલે પણ આપણને સેલ્ફી મોકલી છે. તેઓ પ્રમુખનગરમાં ગયા હતા ત્યારે તેમણે પ્રમુખ સ્વામી મૂર્તિ પાસે એક સેલ્ફી લીધી હતી, જે આપણને મોકલી છે. તમે સ્ક્રીન ઉપર જે સેલ્ફી જોઈ રહ્યા છો એ સેલ્ફીમાં મૂર્તિની સાથે તમને જે જોવા મળે છે તે ચિરાગ પટેલ છે. તેઓ રાણીપના રહેવાસી છે. તો ઇલેશકુમાર ચૌહાણ, જેઓ પણ આપણા સબસ્ક્રાઈબર છે, આપણા ફેમિલી મેમ્બર છે, એમને પણ આપણે પ્રમુખ સ્વામી સાથેની સેલ્ફી મોકલી આપી છે. તો તમે સ્ક્રીન ઉપર જે તસવીર જોઈ રહ્યા છો તે ઇલેશકુમાર ચૌહાણની છે, જેઓ જાવોલની મોવાડી, આ ગામનું નામ છે, નડિયાદમાં આવે છે. તો જાવોલની મોવાડીના તેઓ રહેવાસી છે. તો અન્ય એક સબસ્ક્રાઈબરની જો વાત કરીએ તો લાલજી ખેર નામના એક સબસ્ક્રાઈબર છે, જેઓ લોંગડી ગામના છે, મોગલધામની બિલકુલ નજીક આ ગામ આવેલું છે. તેઓ પોતે વ્લોગર પણ છે અને આપણા વિડીયો સતત જોતા હોય છે. તો એમને પણ પ્રમુખ સ્વામી સાથેની જે સેલ્ફી છે આપણને મોકલી છે. પ્રમુખ સ્વામીની મૂર્તિ સાથેની સેલ્ફી તમે અત્યારે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અને પ્રમુખ સ્વામી સાથે જે આપણને જોવા મળે છે તેમનું નામ ફરી બોલું છું, ખેર લાલજી એમનું નામ છે, લોંગડી એમના ગામનું નામ છે. તો વડોદરાથી સુરેશ રાઠવા નામના આપણા એક સબસ્ક્રાઈબર અમદાવાદમાં આવ્યા હતા પ્રમુખનગરમાં, તેઓએ પણ પ્રમુખ સ્વામીની મૂર્તિ પાસે સેલ્ફી લીધી છે, ફેમિલી સાથે આવ્યા હતા. તો તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર કે આપણને સુરેશભાઈ રાઠવા જોવા મળી રહ્યા છે, જેઓ વડોદરાના વતની છે. ફેમિલી સાથેની એમની સેલ્ફી આપણને એમને મોકલી આપી છે. દીપક શાહ અમદાવાદના છે, પરંતુ હાલ તેઓ હરિયાણાના પાણીપતમાં રહે છે. તેઓ પ્રમુખનગરમાં આવ્યા હતા એ દરમિયાન તેઓએ પ્રમુખ સ્વામીની મૂર્તિ પાસે સેલ્ફી લીધી, જે આપણને મોકલી આપી છે. જોઈ રહ્યા છો, તેમનું નામ દીપક શાહ છે, તેઓ અમદાવાદના છે, હાલ તેઓ પાણીપતમાં રહે છે. તો અમદાવાદના આશીષ ટાંકે પણ આપણને સેલ્ફી મોકલી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ સેલ્ફીમાં આપણને આશીષ ટાંક જોવા મળે છે, જેઓ અમદાવાદના વતની છે. તેમણે પ્રણાલી ટાંકની પણ તસવીર આપણને મોકલી છે. તો સાથે પાર્થ રાઠોડ અને વિનોદભાઈ રાઠોડ, જેઓ ગાંધીનગરના છે, એમની પણ આપણને તસવીર મોકલી છે, સેલ્ફી મોકલી છે. તો અંકલેશ્વરથી પણ ઘનશ્યામ પટેલ પ્રમુખનગરમાં આવ્યા હતા અને એમને પણ આપણને સેલ્ફી મોકલી છે. તો તમે સ્ક્રીન ઉપર જે તસવીર જોઈ રહ્યા છો એમનું નામ ઘનશ્યામ પટેલ છે, જેઓ અંકલેશ્વરના છે, જેમણે આપણને સેલ્ફી મોકલી આપી છે. તો અમદાવાદના ચાંદોડિયાના માંડલિયા કલ્પેશ નારણભાઈએ પણ આપણને સેલ્ફી મોકલી આપી છે. તેઓ પણ પ્રમુખનગરમાં આવ્યા હતા અને એ દરમિયાન આપણો વિડીયો જોયા બાદ તેઓએ પ્રમુખ સ્વામીની મૂર્તિ પાસે સેલ્ફી લીધી અને આપણને મોકલી આપી છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે માંડલિયા કલ્પેશભાઈ નારણભાઈ, જેઓ ચાંદોડિયાના વતની છે, જેમણે આપણને સેલ્ફી મોકલી છે. તો બાબુભાઈ પ્રજાપતિ, જેઓ SRPમાં નોકરી કરે છે, ગાંધીનગરના સેક્ટર 27માં તેઓ રહે છે, તેઓ ફેમિલી સાથે પ્રમુખનગરમાં આવ્યા હતા. પ્રમુખનગરમાં આવ્યા બાદ તેઓએ પ્રમુખ સ્વામીની મૂર્તિ સાથે સેલ્ફી લીધી હતી, જે આપણને મોકલી છે, જે તમે સ્ક્રીન ઉપર હાલ જોઈ રહ્યા છો. તો નવસારીના ડૉક્ટર પાર્થ બી દેસાઈ ફેમિલી સાથે પ્રમુખનગરમાં આવ્યા હતા અને પ્રમુખનગરમાં પ્રમુખ સ્વામીની મૂર્તિ સાથે તેમણે સેલ્ફી લીધી. ફેમિલી સાથેની સેલ્ફી એમને મને મોકલી આપી છે. સ્ક્રીન ઉપર તમે હાલ જોઈ રહ્યા છો એ સેલ્ફી ડૉક્ટર પાર્થ બી દેસાઈની છે, જેઓ નવસારીના છે. તો રાજેશ બી નાયક સેલવાસા લખ્યું છે, સેલવાસ પણ હોઈ શકે, ટાઈપ મિસ્ટેક એમની થઈ હશે, પણ હું બંને નામ બોલું છું. રાજેશ બી નાયક સેલવાસા અથવા સેલવાસ, સેલવાસને હું જાણું છું, આ જગ્યાને આપણે બધા જાણીએ છીએ.
ત્યાંના તેઓ વતની છે. એમને પણ પ્રમુખનગરમાં પ્રમુખ સ્વામીની મૂર્તિ સાથેની સેલ્ફી આપણને મોકલી છે, જે તમે હાલ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. તો થેન્ક યુ વેરી મચ, તમે આટલો બધો મને પ્રેમ આપ્યો છે. કારણ કે તમે મને જ્યારે સમય કાઢીને સેલ્ફી મોકલો છો, મેં તમને જે સ્ક્રીન ઉપર નંબર આપ્યો હતો એ નંબર ઉપર, એનો મતલબ એ થાય છે કે તમારી પાસે મારા માટે સમય છે. એનો મતલબ મારો સારો સમય ચાલી રહ્યો છે. આપણી યુટ્યુબ ચેનલનો પણ સતત સારો સમય રહે એના માટે તમારી સતત મને મદદની જરૂર છે. તમારો આટલો જ પ્રેમ મને સતત આપતા રહેજો. પણ હું પણ તમારો આભાર માનું છું. અને સેલ્ફી વિથ પ્રમુખ સ્વામીમાં તમે પણ જો આવવા માગતા હોય, તમે પણ દુનિયામાં ચમકવા માગતા હોય, તો હજુ પણ કેટલાક દિવસો બાકી છે. તમે ગયા પણ હશો. જો તમારી પાસે સેલ્ફી હોય તમારા ફોનમાં, તો સ્ક્રીન ઉપર તમને એક વોટ્સએપ નંબર આપું છું. આ વોટ્સએપ નંબર ઉપર તમે સેલ્ફી મને મોકલી આપશો. જે સેલ્ફી તમે પ્રમુખ સ્વામીની મૂર્તિ સાથે લીધી હશે, એક રિક્વેસ્ટ કરીશ કે તમે જ્યારે મને ફોટો મોકલો છો ત્યારે નામ, ગામનું નામ અથવા શહેરનું નામ તમે ખાસ લખશો, જેથી કરીને મારે તમને પૂછવું ના પડે અને આપણો વિડીયો આવવામાં મોડું ના થાય. તો ફરી એકવાર તમને થેન્ક યુ કહું છું. આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જો તમે મને યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા હોય તો. અને આપણા ફેસબુક પેજ તમે વિશેષ વિથ દિનેશમાં મને જોઈ રહ્યા હોય, આ વિડીયો જો તમે ત્યાં જોતા હોય તો આ પેજને લાઇક કરશો, કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગે છે, અને ફોલો કરજો, સાથે સાથે શેર કરજો. કારણ કે તમારા જેટલા પણ સર્કલમાં વિડીયો શેર થશે તો આપણો પરિવાર મોટો થશે. થેન્ક યુ વેરી મચ.